અહીં એક કોમેડિયન સ્ટીવન રાઈટનો ફોટો આપેલ છે જેને આપણે ફિલોસોફર પણ કહી શકીએ તેણે એક વખત કહ્યું હતું કે બ્લેક હોલ્સ આર વેર ગોડ ડિવાઈડેડ બાય ઝીરો આપણે અહીં બ્લેક હોલ્સ કે ફિઝિક્સની વાત કરવાના નથી પણ જે રીતે વૈજ્ઞાનિકો માટે બ્લેક હોલ્સ એક કોયડો છે તે જ રીતે ગણિત શાસ્ત્રીઓ માટે ઝીરો વડે ભાગાકાર કરવો એ પણ એક કોયડા સમાન જ છે માટે ગણિત શાસ્ત્રીઓએ આ બાબતને અવ્યાખ્યાયિત કહેલ છે અને જ્યારે પણ આપણે ગણિતમાં અવ્યાખ્યાયિત શબ્દ જોઈએ ત્યારે આપણને થોડુંક આશ્ચર્ય થાય કે તે શું હશે તે શા માટે અવ્યાખ્યાયિત છે તો જે રીતે આ શબ્દ છે તે રીતે જ તેનો અર્થ છે કારણ કે ગણિત શાસ્ત્રીઓ આ બાબતની સ્પષ્ટતા કરી શક્યા નથી કે વ્યાખ્યા આપી શક્યા નથી કે શૂન્ય વડે ભાગાકાર કરવાથી આપણને શું કિંમત મળે કારણ કે ગણિત શાસ્ત્રીઓ પાસે તેનો કોઈ સ્પષ્ટ જવાબ નથી તેઓ કોઈ સ્પષ્ટ જવાબ આ બાબત માટે આપી શક્યા નથી તેથી શૂન્ય વડે ભાગાકારની બાબતને ગણિત શાસ્ત્રીઓએ અવ્યાખ્યાયિત જાહેર કરેલ છે એટલે કે કોઈપણ પણ શૂન્યતર સંખ્યા દાખલા તરીકે તે સાતના છેદમાં શૂન્ય આઠ ના છેદમાં શૂન્ય કે કોઈ ઋણ સંખ્યા લઈએ માઇનસ એક ના છેદ માં શૂન્ય આ બધાની કિંમત અવ્યાખ્યાયિત છે હવે તમે કદાચ કહેશો કે તે બાબતને આપણે જો વ્યાખ્યા સ્વરૂપે દર્શાવવું હોય તો તેની માટે થોડોક પ્રયત્ન કરી જોઈએ કોઈ પણ સંખ્યા એટલે કે નોન ઝીરો નંબરને ઝીરો વડે ડિવાઇડ કરવાથી તે શું મળે તો હવે તે માટે આપણે કોઈપણ શૂન્યતર સંખ્યા લઈને શરૂ કરીએ અને તેને ઝીરો વડે ડિવાઈડ કરવાને બદલે આપણે ખૂબ જ નાની ધન સંખ્યા લઈને તેના વડે ભાગાકાર કરીએ ધારો કે આપણી પાસે એક છે અને તે ખૂબ જ નાની ધનસંખ્યા છે ઝીરો પોઈન્ટ એક અને તેનો જવાબ મળશે દસ જો આપણે વન ડિવાઈડ બાય ઝીરો પોઈન્ટ ઝીરો વન કરીએ તો આપણને મળશે વન હંડ્રેડ શૂન્યની વધુ નજીક જઈએ ધારો કે આપણે એકને ઝીરો પોઈન્ટ ઝીરો 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 વન સાથે ડિવાઈડ કરીએ તો આપણને મળશે છેદમાં જુઓ પોઈન્ટ પછી છ અંક છે માટે એકની પાછળ છ શૂન્ય આવશે એક બે ત્રણ ચાર પાંચ અને છ આમ આપણને તે સંખ્યા મળી દસ લાખ આમ આપણને અહીં એક ભાથ જોવા મળે છે એક પેટર્ન જોવા મળે છે કે જેમ જેમ આપણે એકને શૂન્યની ખૂબ જ નજીકની સંખ્યા વડે ભાગાકાર કરીએ તેમ તેમ આપણને મોટી ને મોટી સંખ્યા જવાબ સ્વરૂપે મળે છે હવે આના આધારે તમે કહેશો કે આપણે એ દર્શાવી શકીએ કે જો એકના છેદમાં શૂન્ય હોય તો આપણને પોઝિટિવ ઇન્ફિનિટી મળે એટલે કે ધન તરફની અનંત કિંમત મળે કારણ કે આપણે અહીં જોયું તે મુજબ જેમ જેમ આપણે વધુ નાની ને નાની ધનસંખ્યા લેતા જઈએ છીએ અને એકને તેના વડે ભાગીએ છીએ તો આપણને ખૂબ જ મોટી ધનસંખ્યા મળે છે હવે કદાચ તમારો કોઈ મિત્ર એમ કહે કે અહીં આપણે ધન સંખ્યા વડે ભાગાકાર કર્યો છે પણ જો છેદમાં ઋણ સંખ્યા હોય એટલે કે ઋણ સંખ્યા વડે ભાગીએ ત્યારે શું થશે તો તે પણ આપણે ચકાસીએ કે જો એકના છેદમાં માઇનસ ઝીરો પોઈન્ટ એક લઈએ તો આપણને મળે માઇનસ ટેન તે જ રીતે જો એકના છેદમાં માઇનસ ઝીરો ઝીરો એક લઈએ તો આપણને મળશે માઇનસ વન અને જો એકના છેદમાં માઇનસ ઝીરો 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 વન લઈએ ત્યારે આપણને મળશે માઇનસ દસ લાખ એકની પાછળ છ ઝીરો આમ આપણે જોઈ શકીએ છીએ કે અહીં ઋણ તરફ એટલે કે માઇનસ ની સંખ્યા લઈએ અને શૂન્યની નજીક જઈએ તેમ તેમ આપણને જવાબ ખૂબ જ મોટી ઋણ સંખ્યા મળે છે અહીં આપણે કહ્યું હતું કે ધન અનંતતા તરફ જવાબ મળે છે જ્યારે અહીં આપણે કહી શકીએ કે તે એકના છેદમાં શૂન્ય બરાબર અનંતતા તરફ એટલે કે માઇનસ ઇન્ફિનિટી પણ હોઈ શકે અને આથી જ ગણિત શાસ્ત્રીઓ કોઈ ચોક્કસ જવાબ આપી શકતા નથી અને તેથી જ આ બાબતને અવ્યાખ્યાયિત કહેવામાં આવે છે